ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, આગળ આપણે ગુણાકારના દાખલાની સમજ બોક્સ પદ્ધતિથી મેળવી હતી, યાદ છે તમને? જોયા હતા ને? તો આજે આપણે ગુણાકારના દાખલા બોક્સ પદ્ધતિથી જોવાના છે, તો ચાલો જોઈએ. જો ગુણાકારના દાખલા ગણ બોક્સ પદ્ધતિથી કેવા દાખલા જોવાના છે આપણે? ગુણાકારના જ દાખલાની સમજ મેળવવાના છે, પણ કેવી રીતે? બોક્સ પદ્ધતિથી, બરાબર. તો જો એ દાખલાની સમજ આપણે ઉદાહરણ દ્વારા મેળવીએ, તો જુઓ ઉદાહરણ એક, 42 × 23. ફરી એકવાર રકમ વાંચું, 42 × 23. તો બે અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યા વડે ના ગુણાકારના દાખલાની સમજ આપણે મેળવવાના છે, બરાબર. કેવી રીતે જોવાના છે? બોક્સ પદ્ધતિથી જોવાના છે. એની સમજ આપણે ઉદાહરણ દ્વારા મેળવીશું. તો જુઓ, ચાલો સંખ્યા છે 42 × 23, બરાબર. એટલે આપણે શું કરશું? બોક્સ દોરીશું. તો ચાલો જુઓ, તો તમારે આ રીતે બોક્સ દોરવાનું છે. ચાલો આપણે ગણીએ, આપણે હવે આ રીતે બોક્સ દોરવાનું છે. ચાલો પહેલા અહીંયા જુઓ રકમમાં, જુઓ આ કઈ સંખ્યા છે? 42, બરાબર. તો પહેલા આપણે શું કરશું? 42 ને એકમ અને દશકના સ્થાનમાં છૂટા પાડીશું. ચાલો, કયો એકમના સ્થાનમાં કયો અંક છે? બે. કયો અંક છે? બે. તો અહીંયા લખશું આપણે બે, બરાબર. હવે જુઓ દશકના સ્થાનમાં કયો અંક છે? ચાર, બરાબર. તો કેટલા વંચાય? 40 દશક. તો અહીંયા આપણે લખશું 40, બરાબર. 42 ને છૂટું પાડી દીધું, 40 અને 2 40 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 42, બરાબર ને? કઈ સંખ્યા આવી ગઈ? હવે આ 42 ને આપણે કોની વડે ગુણવાનું છે? 23 વડે ગુણવાનું છે, બરાબર. તો સંખ્યા કઈ છે અહીંયા? 23. તો આ 23 ને પણ શું કરશું આપણે? એકમ અને દશકના સ્થાનમાં છૂટી પાડીશું, એટલે કે અલગ કરીશું. તો જુઓ, 3 એકમ 2 દશક. તો અહીંયા લખશું આપણે 3 એકમ અને 2 દશકમાં કેટલા લખશું? 20, બરાબર. 2 દશકમાં કેટલા લખશું? 20, બરાબર ને? હવે 20 અને 3 20 માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 23. 20 માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 23. મળી ગઈ આપણી સંખ્યા. તો આ રીતે આ બંને સંખ્યાને પહેલા એકમ અને દશકના સ્થાનમાં છૂટી પાડવાની, એટલે કે અલગ કરવાની, ત્યાર પછી ગુણાકાર કરવાનો. તો હવે આગળ જુઓ, જે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે એને અહીંયા લખવાનું, બરાબર. અને જેના વડે કરવાનો છે, જે સંખ્યા વડે કરવાનો છે એને આપણે અહીંયા લખવાનું છે, બરાબર. હવે જુઓ, હવે શું કરશું? કોનો ગુણાકાર કરશું પહેલા? આ 40 અને આ 20, એ બંનેનો આપણે ગુણાકાર કરીશું. ચાલો અહીંયા લખશું 40 × 20. 40 × 20 કરો છો, એ દાખલો ગણીએ. જુઓ, 40 × 20, બરાબર. જ્યારે આપણે બે અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? શરૂઆતમાં પ્રથમ એકમના સ્થાનમાં શું મૂકીએ છીએ? 0, એટલે કે 0 મૂકીએ છીએ, બરાબર. ચાલો આગળ, 0 અને 2 વડે ગુણો, કેટલા આવશે અહીંયા? 0. 4 ને 2 વડે ગુણો, 4 2 કેટલા થાય? 8, બરાબર. હવે આગળ જુઓ, ગુણાકાર કરવાનો ને આગળ. 0 અને 0 વડે ગુણો, 0 વડે ગુણો, કેટલા આવશે? 0. હવે આગળ જુઓ, 4 ને 0 વડે ગુણો, 4 ને 0 વડે ગુણીએ તો કેટલા આવશે? 0, બરાબર. કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ગુણીએ તો જવાબ શું આવે? 0, બરાબર છે ને? યાદ છે ને હવે? તો ચાલો અહીં ખાલી સ્થાનમાં આપણે 0 મૂકી દઈશું, બરાબર. ચાલો આગળ, બંને સંખ્યાનો શું કરશું? સરવાળો, 0 ને 0 0 0 0 0. 8 માં 0 ઉમેરીએ તો 8, 8 માં 0 ઉમેરીએ તો 8, 8 માં 0 ઉમેરીએ તો 8, કેટલો જવાબ આવ્યો? 800, કેટલો જવાબ આવ્યો? 800. તો અહીંયા આપણે લખશું 40 × 20 બરાબર 800, બરાબર. હવે કોનો ગુણાકાર કરવાનો? 2 અને 20, એટલે કે 2 ને 20 વડે ગુણવાના. તો અહીંયા લખશું 2 × 20, 2 × 20, બરાબર. ચાલો 2 × 20, ચાલો કરો જોઈએ, 20 2 કેટલા થાય? 20 × 2, 0 ને 2 વડે ગુણીએ તો 0,
બેને બે વડે ગુણો, બે બે વાર કેટલા થાય? ચાર. કેટલો જવાબ આવ્યો? 40. તો અહીંયા લખશું આપણે ચાર, એટલે 2 × 20 બરાબર 40. એટલે 20 × 2 = 40 બરાબર. હવે આગળ જુઓ, કોનો ગુણાકાર કરશું? હવે 40 ને 3 વડે ગુણવાના છે. કોને? 40 ને 3 વડે ગુણવાના છે. 40 × 3, 40 × 3 દાખલો ગણીએ. 40 × 3, 0 ને 3 વડે ગુણો, 0 ને 3 વડે ગુણીએ તો કેટલા આવશે? 0. હવે આગળ જો 4 ને 3 વડે ગુણો, 4 તારી કેટલા થાય? 4 તારી 12, 4 તારી 12 બરાબર. 4 તારી 12 કેટલો જવાબ આવ્યો? 120. તો અહીંયા આપણે લખશું 120 બરાબર. હજુ આગળ ગણવાનું છે ને, તો ચાલો હજુ પણ છે ને, હજુ એક બોક્સ. ચાલો ગુણાકાર 2 ને 3 વડે ગુણવાના. કોને? 2 ને 3 વડે ગુણવાના. તો 2 × 3, 2 ને હવે 3 વડે ગુણો ને, તો 2 × 3, 2 ને 3 વડે ગુણો કેટલા થાય? 2 તારી 6, 2 તારી 6 એને લખશું આપણે જવાબમાં 6. કેટલા આવશે? 2 તારી 6 બરાબર. તો આ રીતે દાખલો ગણવાનો છે બોક્સ પદ્ધતિમાં. હજુ દાખલો પૂરો થયો નથી બરાબર. હવે જુઓ, તમને યાદ છે શું કરતા હતા આપણે? ગુણાકાર થઈ જાય પછી જે જવાબ આવે છે ગુણાકારમાં એ બધી સંખ્યાનો શું કરવાનો? એ સંખ્યાનો શું કરવાનો? સરવાળો કરવાનો. આ બધી જે સંખ્યાઓ આવી છે ગુણાકાર કરતા એ બધી સંખ્યાનો આપણે સરવાળો કરીશું. તો જુઓ, પહેલા લખશું 800 + 120 + 40, આ સ્થાનમાં 0 મૂકી દેવાનું બરાબર, 100 ના ખાલી સ્થાનમાં. આગળ જુઓ, +6, દશક અને 100 ના ખાલી સ્થાનમાં 0 મૂકી દેવાનું બરાબર. 800 + 120 + 40 + 6 આ બધી સંખ્યાનો શું કરવાનો? સરવાળો કરવાનો. ચાલો દાખલો ગણીએ. 0 માં 0 ઉમેરીએ તો 0, 0 માં 0 ઉમેરીએ તો 0, 0 માં 6 ઉમેરીએ તો 6, 0 માં 2 ઉમેરીએ તો 2, 2 માં 4 ઉમેરીએ તો 6, 6 માં 0 ઉમેરીએ તો 6, 8 માં 1 ઉમેરીએ તો 9, 9 માં 0 ઉમેરીએ તો 9, 9 માં 0 ઉમેરીએ તો 9, 9 માં 0 ઉમેરીએ તો 9, 9 બરાબર. કેટલો આવ્યો જવાબ? 966. આ આપણો જવાબ આવ્યો, એટલે કે આ આપણો ગુણાકાર આવ્યો. એટલે કે આને શું કહેવાય? ગુણાકારને જવાબમાં શું કહેવાય? ગુણનફળ કહેવાય. તો આપણું ગુણનફળ કેટલું આવ્યું? 966 બરાબર. તો આ રીતે બોક્સ પદ્ધતિથી ગણવાનો બરાબર. ગુણાકારની રીતે જોઈએ તો જુઓ, આપણી રકમ છે 42 × 23 બરાબર. 42 × 23 શું મૂકશું? અહીંયા 2 અંકની સંખ્યાનો 2 અંકોની સંખ્યા વડે ગુણાકાર કરવાનો, ત્યારે એકમના સ્થાનમાં પ્રથમ શું મૂકીએ છીએ? 0 બરાબર. 2 ને 2 વડે ગુણો, 2 2 વાર કેટલા થાય? 4. 4 ને 2 વડે ગુણો, 4 2 8 બરાબર. હજી બાકી ને ગુણાકાર તારી. 2 ને 3 વડે ગુણો, 2 તારી કેટલા થાય? 6. 4 ને 3 વડે ગુણો, 4 તારી કેટલા થાય? 4 તારી 12 બરાબર. સરવાળો કરશું બંને સંખ્યા. ચાલો 0 માં 6 ઉમેરીએ તો 6, 4 માં 2 ઉમેરીએ તો 6, 4 માં 2 ઉમેરીએ તો 6, 8 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 8 માં 1 ઉમેરીએ તો 9 થાય બરાબર. 8 માં 1 ઉમેરીએ તો 9 થાય. કેટલો જવાબ આવ્યો? 966. આપણો જવાબ આવેલો છે, અહીંયા આવ્યો છે ને આપણો ગુણાકાર. કેટલો આવ્યો? 966. આપણે ગુણનફળ બરાબર 966 આ રીતે પણ લખાય, અને ગુણાકાર બરાબર 966 એ રીતે પણ લખાય બરાબર. સમજ પડી? તો મિત્રો, આ રીતે બોક્સ પદ્ધતિથી દાખલા ગણવાના છે. બીજા દાખલાની રકમ જો, 51 × 13 ફરી એકવાર રકમ વાંચું, 51 × 13. ચાલો આગળ દાખલો ગણીએ. કેવી રીતે છૂટું કાઢવાનું છે સમજ પડી? પડી કે નથી પડી? પડી ને. તો જુઓ, પહેલા આપણે 51 ને છૂટા પાડીશું. એકમના સ્થાનમાં કયો અંક છે? 1. તો અહીંયા લખશું 1. દશકના સ્થાનમાં કયો અંક છે? 5. તો કેટલા લખશું અહીંયા? 50. એટલે કે 50 દશક બરાબર ને. ચાલો છૂટા આપણે 50 અને 1. તો 50 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 51. તો મળી ગઈ આપણી સંખ્યા 51.
पचास में एक उमरी तो एकावन तो अँ संख्या मिली गई एकावन। हवे आ एकावन ने अपने केटला वडे गुणवाना छे तेर वडे गुणवाना छे। तो हवे आपणे आ तेर ने पण एकम अने लसाकना स्थानमां अलग करी शके छूटा पाड़ीशुं। तो जुओ त्रण एकम ए दशक, तो अहींया लगे लखशुं त्रण, लखीशुं त्रण, अहींया केटला लखशुं दस, बराबर ने? अहींया लखशुं दस केम के दशकना स्थानमां कलम छे एक, तो अहींया आपणे लखशुं दस, बराबर। हवे शुं करशुं? तो दस अने त्रण, तो दस में त्रण उमेरीए तो केटला थाय तेर, दस में त्रण उमेरीए तो केटला थाय तेर, तो आपणी संख्या मळी गई आ तेर, मळी गई ने? हवे हवे आपणे आ बंने संख्यानो गुणाकार करीशुं। कोनी साथे? दस साथे। पहेला आ बंने संख्यानो गुणाकार दस साथे करीशुं अने त्यार पछी आ बंने संख्यानो गुणाकार त्रण साथे करीशुं। पचास अने दस ने गुणवाना, पचास गुणिया दस, बराबर? पचास गुणिया दस, चलो पचास गुणिया दस करो जो दाखलो गणवो छे, क्या वर्षे? पचास गुणिया दस, बराबर? शू मूकशु? प्रथम शून्य एकम, बराबर? शून्य ने एक वडे गुणिए तो शून्य, पांच ने एक वडे गुणो, पांच एका पांच, शून्य ने शून्य वडे गुणो शून्य, पांच ने शून्य वडे गुणो के पांच ने शून्य वडे गुणिए तो शून्य, बराबर? सौ ना खाली स्थान में शू मूकवा शून्य, जीरो मूकी देवा सब आप जीरो में जीरो मिले तो जीरो, जीरो में जीरो मिले तो जीरो, पांच में जीरो उमरो, पांच में जीरो उमरी तो पांच, पांच में जीरो मिले तो पांच, के जवाब आयो पांचसो, अँ लखशू आप पांचसो, बराबर? तो पचास गुणिया दस बराबर पांचसो। કોઈપણ સંખ્યાને આપણે શૂન્ય વડે ગુણીએ તો જવાબ શું આવે? શૂન્ય। તમે ડાયરેક્ટ પણ પચાસ ગુણ્યા દસ કરીને અહીંયા પાંચસો લખી શકો છો, બરાબર? હવે આગળ એક ગુણ્યા દસ, તો એક ગુણ્યા દસ, ચલો એક ગુણ્યા દસ કરો, કેટલો આવશે જવાબ? એક ગુણ્યા દસ કરશો તો દસ, બરાબર ને? દસ એકા એક, દસ વાર દસ, બરાબર ને? દાખલો ગણવાની જરૂર છે નથી ને, સમજ પડે છે ને? एक गुणिया दस बराबर लखशू आप दस, के जवाब दस। हम पहला बने संख्या ना दस साथ गुणाकार करो, हम आप हम आ बने संख्या ना त्रण साथ गुणाकार करीश। तो जु पचास गुणिया त्रण, पचास गुणिया त्रण, चलो पचास गुणिया त्रण करो, दाखल बनो पचास गुणिया त्रण, शून्य ने त्रण वडे गुणिए तो केटला आवशे? शून्य ने त्रण वडे गुणिए तो शून्य, पांच ने आठ ने त्रण वडे गुणो, पांच ताड़ी पंदर, पांच ताड़ी पंदर, केटलो आव्यो जवाब? एक सौ पचास। तो अहीं आपणे लखशुं जवाब एक सौ पचास, पचास गुणिया त्रण बराबर एक सौ पचास, बराबर? हवे एक ने त्रण वडे गुणो, एक गुणिया त्रण, एक गुणिया त्रण, तो एक ने त्रण वडे गुणिए तो केटलो आवशे जवाब? त्रण, बराबर? एक गुणिया त्रण बराबर त्रण, तो जवाब त्रण आवी गयो। हवे शुं करशुं? गुणाकार में जे जवाब आव्यो छे बधी संख्याओनो शुं करवानो? सरवाळो करीशुं, बराबर? सरवाळो, तेथी पांचसो प्लस एक सौ पचास प्लस दस, खाली स्थान में शून्य मुकता जवा, बराबर? प्लस त्रण, खाली स्थान चाल सरवाळो करिए, जीरो में जीरो मिले तो जीरो, जीरो में जीरो मिले तो जीरो, जीरो में त्रण उमरीए तो त्रण, जीरो में पांच उमरीए तो पांच, पांच में एक उमरीए तो छ, छ में जीरो उमरीए तो छ, में जीरो उमरीए तो छ, पांच में एक उमरीए तो छ, पांच, छ में जीरो उमरीए तो छ, छ में जीरो उमरीए तो छ, छ में जीरो उमरीए तो छ, कितलो जवाब आयो? छसो त्रेसठ, जवाब आयो? छसो त्रेसठ, बराबर? चल हवे गुणाकार करीशुं ने, रकम छे एकावन गुणिया तेर, बराबर? रकम छे एकावन गुणिया तेर, एकम ना स्थान में शू मूकशुं? शून्य, बराबर? चल एक ने एक वडे गुणो, एक एका एक, पांच ने एक वडे गुणो, पांच एका पांच, अगर जुओ एक ने त्रण वडे गुणो, एक त्रण वार त्रण, पांच ने त्रण वडे गुणो, पांच ने त्रण वडे गुणो, पांच ताड़ी पंदर, पांच ताड़ी
પંદર બરાબર સરવાળો કરીએ ચાલો ઝીરોમાં ત્રણ ઉમેરીએ તો ઝીરોમાં ત્રણ ઉમેરીએ તો ત્રણ એકમાં પાંચ ઉમેરીએ તો એકમાં પાંચ ઉમેરીએ તો છ પાંચમાં એક ઉમેરીએ તો પાંચમાં એક ઉમેરીએ તો છ પાંચમાં એક ઉમેરીએ તો છ કેટલો આવ્યો જવાબ છસો ત્રેસઠ તો આપણો ગુણાકાર કેટલો આવ્યો છસો ત્રેસઠ તો આપણે જવાબમાં લખીશું ગુણનફળ બરાબર છસો ત્રેસઠ કેટલું ગુણનફળ બરાબર છસો ત્રેસઠ તો આ રીતે આપણે દાખલા ગણવાના છીએ તો મિત્રો આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો.